એકમાત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ભણવાના છે આસપાસ. આપણો ચેપ્ટર નંબર છે 10, દિવાલોની કહાણીમાં આજે આપણે ભાગ આવ્યા છે 4. અને તમારી આઈડિયલ બુકમાં આપણે આજે ભણવાના છે પેજ નંબર 17 પર. બરાબર, પેજ નંબર 17 પર આપણો છેલ્લો પ્રશ્ન છે બાળ મિત્રો, 40મો આપણે જોઈશું. પેજ નંબર 17 પર છેલ્લો પ્રશ્ન છે આપણો, 40મો આપણે આજે જોઈશું. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 90 પરના આપેલા પ્રશ્નોના જવાબના આધારે આપણે ખાલી જગ્યાને વિકલ્પો જોઈશું. ઉપરકોટના કિલ્લામાં કેટલા જોવાલાયક સ્થળો છે? તો 14. કેટલા? 14. મુખ્ય પ્રવેશને અડીને ખાલી જગ્યા આવેલ છે તો લશ્કરી વાવ આવેલી છે. પ્રશ્ન નંબર 3, મુખ્ય પ્રવેશદ્વારની તરફ ઉત્તર તરફ જતાં પ્રથમ શું આવે છે? મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તર તરફ જતાં પ્રથમ આવે છે નીલમ માણેક તોપ. એના પછી છે, મુખ્ય દરવાજાની જમણી બાજુ તરફ જતાં શું આવે છે? તો કડતાળ તોપ. ધક્કાબારી કિલ્લાની પૂર્વ દિશામાં શું આવેલું છે? તો ધક્કાબારી કિલ્લાની પૂર્વ દિશામાં આવેલું છે. તો ખરું. મુખ્ય પ્રવેશદ્વાર કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં છે. બરાબર. પછી છે, બૌદ્ધ ગુફા જામા મસ્જિદની ઉત્તર દિશામાં આવેલી છે. બરાબર. જો મુખ્ય દરવાજાથી અંદર જઈએ તો નીલમ માણેક તો ઉત્તર દિશામાં આવે. બૌદ્ધ ગુફા પાસેથી પાણીના કુંડ તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જવું પડે. નીલમ માણેક તોપ અને ચંદ્ર અને બૌદ્ધ ગુફા વચ્ચે શું આવેલું છે? જામા મસ્જિદ. અડીકડીની વાવથી મુખ્ય પ્રવેશદ્વાર તરફ જવું હોય તો કઈ દિશામાં જવું પડે? દક્ષિણ દિશામાં જવું પડે. અડીકડીની વાવ અને નવઘણનો કૂવાની વચ્ચે શું શું આવેલું છે? અડીકડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે ખોડિયાર માતાનું મંદિર અને થિયેટર આવેલું છે. નૂરી શાહ બાપુની દરગાહ કઈ દિશામાં આવેલી છે? તો આવેલી છે પૂર્વ દિશામાં. બરાબર. કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? કિલ્લામાં પાણી માટે અડીકડીની વાવ, નવઘણનો કૂવો અને પાણીનો કુંડ છે. ધક્કાબારી પર પહોંચવા દરગાહની કઈ તરફ જવું પડે છે? ધક્કાબારી પર પહોંચવા દરગાહની દક્ષિણ તરફ કે પૂર્વ તરફ? પછી દક્ષિણ તરફ જવું પડે છે. પાણીના કુંડ ક્યાં આવેલા છે? પાણીના કુંડ પ્રવેશદ્વારની પૂર્વ તરફ આવેલા છે. કડતાળ તોપ કુંડની કઈ દિશામાં છે? કડતાળ તોપ કુંડની પશ્ચિમ દિશામાં છે. આખો કિલ્લો લગભગ ખાલી જગ્યામાં ફેલાયેલો છે? એક ચોરસ કિમીમાં ફેલાયો છે. નકશામાં અડીકડીની વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર 12 સેમી જેટલું છે, જેથી જમીન ફરતે બંને વચ્ચેનું અંતર 540 મીટર હોવું જોઈએ. અડીકડીની વાવ કઈ દિશામાં આવેલી છે? તો ઉત્તર દિશામાં આવેલી છે. નવઘણના કૂવાની આસપાસ શું આવેલું છે? તો નવઘણના કૂવાની આસપાસ પશ્ચિમ તરફ અનાજના કોઠારો અને દક્ષિણ તરફ દરગાહ આવેલી છે. જૂના સમયમાં યુદ્ધમાં નીચેનું કયું સાધન નહોતું વપરાતું? તો મિસાઇલ. બરાબર. પહેલાં બંદૂક, તોપ અને તલવાર વપરાતી હતી, મિસાઇલ વપરાતું ન હતું, જે હમણે વપરાય છે. પ્રશ્ન નંબર 43 છે, દીવની લૂંટમાંથી કઈ તોપ ઉપરકોટમાં લાવવામાં આવી હતી? તો નીલમ કોટ. બરાબર. પછી છે, નીલમ તોપ કોના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી? તો તે સમયના ગુજરાતના સુલતાન બહાદુરના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી નીલમ તોપ. નીલમ તોપ ખાલી જગ્યા લઈને આવ્યા હતા? તો મલેક ઇયાસ. પછી છે, ખાલી જગ્યાની સેના જાતે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી નહીં? તો સિદ્ધરાજ જયસિંહની સેના. સિદ્ધરાજ જયસિંહની સેના શા માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી નહીં? તો ઉપરકોટના કિલ્લાની ચારે બાજુ જે દિવાલ અને ગઢને અડીને 150 ફૂટ ઊંડી લશ્કરી ખાઈ હતી, જેમાં મગર જેવા જંગલી જળચરો હતા, તેથી સેના દિવાલ ઓળંગીને જઈ શકે તેમ ન હતી અને દરવાજો ખૂબ જ મજબૂત હતો. ઉપરાંત દરવાજાની બારી ઉપર પણ તોપ ગોઠવેલા હતા.
જેથી કોઈ દોષીના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે તો દ્વારા તેનો નાશ કરાતો. ઉપરાંત દરેક ગળ પર સૈનિકો છુપાયેલા હતા, જે આગળ વધતા સૈન્ય પર હુમલો કરી તેની પાછળ આગળ વધતા અટકાવતા હતા. આથી સિદ્ધરાજની સેના ઉપરકોટના દરવાજા 12 વર્ષ સુધી પ્રવેશી શકી ન હતી. કયા યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપનો ઉપયોગ થતો હતો? ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધમાં નીલમ અને માણેક તોપનો ઉપયોગ થતો હતો. લશ્કરી ખાઈની વિશેષતા શી હતી? લશ્કરી ખાઈ 150 ફૂટ ઊંડી હતી, જેમાં તે સમયના રાજાઓ પાણી ભરતા હતા અને મગરમચ્છ જેવા જંગલી જીવ તેમાં મૂકી રાખતા, જેથી કિલ્લાની દિવાલ ઓળંગવાની કોઈ હિંમત ન કરે. લશ્કરી ખાઈની ઊંડાઈ હાલમાં કેટલી? એટલી જ છે. ખોટું. પ્રશ્ન નંબર 51. યુદ્ધને કારણે કેવા પ્રકારનું નુકસાન થાય છે? યુદ્ધને કારણે યુદ્ધ લડતા બંને પક્ષના સૈનિકોનો જીવ જાય છે, જેના કારણે કેટલાક બાળકો અનાથ થઈ જાય છે, સ્ત્રીઓ વિધવા થઈ જાય છે અને આર્થિક સામાજિક સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રશ્ન નંબર 62. સમ્રાટો રાજાઓ યુદ્ધો શા માટે કરતા હતા? તો રાજ્યને પોતાના રાજ્યનો ભાગ બનાવવા, નાના રાજ્યને પોતાના રાજ્યનો ભાગ બનાવવા, ક્યારેક મૈત્રી ભાવના નિભાવવા માટે, ક્યારેક બે પરિવાર વચ્ચે લગ્ન સંબંધો, તો ક્યારેક રાજ્યનો વિસ્તાર વધારવા કે પોતાના અંગત સ્વાર્થ માટે પણ યુદ્ધ કરતા હતા. હાલના યુદ્ધમાં કેવા પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે? તો તમારે ચર્ચા કરવાની છે. નજીકના સમયગાળામાં કોઈ લશ્કરી હુમલો થયો હતો? કયા આ એક યુદ્ધના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું? તમારે શોધીને કરવાનું છે બાળમિત્રો. પ્રશ્ન નંબર 53 અને 54. 55મો પ્રશ્ન છે. નીલમ અને માણેક તોપ ખાલી જગ્યાની બનેલી છે તો કાંસાની બનેલી છે. ખાસું બનાવવા માટે કઈ બે વસ્તુનું ધાતુ મિશ્રણ કરવામાં આવે છે? તો તાંબુ અને કલાઈનું મિશ્રણ કરવાથી કાંસું બને છે. અમે જોયેલી કાંસાની વસ્તુનું નામ તો આપણે કાંસાની થાળી હોય, વાટકી હોય, દીવી હોય, મૂર્તિ હોય, આચમની હોય, પવાલું હોય વગેરે હોઈ શકે છે. તમારા ઘરમાં વપરાતી હોય તેવી તાંબાની વસ્તુના નામ લખો તો લોટો, પવાલું, દીવી, ઘડો, આચમની વગેરે તાંબાની વસ્તુ અમારા ઘરમાં હાલમાં પણ પૂજા માટે વપરાય છે. તમે જોયેલી પિત્તળની કોઈ વસ્તુઓ તો થાળી, વાટકી, ઘડો, પવાલી, દીવી, મૂર્તિ વગેરે ઘણી બધી વસ્તુઓ પિત્તળની અમે જોયેલી છે. હાલમાં તમારા ઘરમાં કાંસાની વસ્તુનો ઉપયોગ થાય છે ક્યારે તે પણ તમારે લખવાનું છે. ખાલી જગ્યાએ પાણી માટેની અદ્ભુત વ્યવસ્થાનો નમૂનો છે અડીકડી વાવ. અડીકડી વાવ કેટલી લંબાઈ અને પહોળાઈ ધરાવે છે? અડીકડી વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટ પહોળી છે. અડીકડી વાવમાં કુલ કેટલા પગથિયા છે બાળમિત્રો? તો અડીકડી વાવમાં 166 પગથિયા છે. અડીકડી વાવનો ઉપયોગ કિલ્લામાં રહેલા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરવા કરતા હતા. સાચું. નવગણ રાજા કયા વંશના હતા? તો ચુડાસમા વંશના હતા. નવગણ રાજાને બંદર કુવાનું નામ શું હતું? નવગણનો કૂવો. બરાબર. નવગણનો કૂવો કેટલો ફૂટ ઊંડો છે? નવગણનો કુંડો 171 ફૂટ ઊંડો છે. નવગણના કૂવામાં કેટલા પગથિયા છે? 204. નવગણના કૂવાની સી વિશેષતા છે? તો નવગણના કૂવાની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવાની અવરજર થઈ શકે માટે થોડા અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ છે. પ્રશ્ન નંબર 70. વાવ અને કૂવામાં પાણી ક્યાંથી આવતું હશે? વાવ અને કૂવામાં પાણી ભૂગર્ભમાંથી આવતું હશે, ઉપરાંત વરસાદનું પાણી પણ તેમાં ભેગું થતું હશે. પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી હાલમાં કેવી રીતે ખેંચવામાં આવે છે? પાણી ભૂગર્ભમાંથી નીચી જગ્યાએ સુધી હાલમાં મોટર વડે ખેંચવામાં આવે છે. વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? વીજળી વિના ગરગડી કોષ વગેરે દ્વારા પાણી કૂવામાંથી પાણી ખેંચી શકાય છે. પ્રશ્ન નંબર 73. બૌદ્ધ ગુફાઓ જતા પહેલાં બાળકોને શી જાણકારી મેળવી? બૌદ્ધ ગુફા જતા પહેલાં બાળકોએ અનાજના કોઠાર, નોરિસાના મકબરો આ જોયા અને જાણકારી મેળવી. પ્રશ્ન નંબર 74. બૌદ્ધ ગુફા આગળ કયું પાટિયું મારેલું હતું? દિવાર પર લખવાની મનાય છે. બરાબર. એ પાટિયું મારેલું હતું.
सरकारे दीवार पर लखवानी मनाई छे एनुं पांडू शा माटे मार्युं हतुं तो किल्लाने जोवा आवता मुलाकातीઓ પોતાનું નામ તથા ચિત્ર દોરી વિચિત્ર વાક્યો લખીને દીવાલની શોભા બગાડે નહીં તે માટે સરકારે આ પાટી મૂક્યું હતું. બરાબર, આપણે કશે પણ છીએ તો આપણું નામ લખે ગમે તે લખીએ એટલે એ શોભા બગડી જાય દીવાલની માટે અહીંયા એ લોકોએ એ માર્યું હતું પાટ્યું કે દીવાલોની શોભા બગડે નહીં માટે. બુદ્ધ ગુફામાં બુદ્ધ સાધુ રહેતા હતા. સાચું, દીવાલો શાના કારણે બગડી હતી? બાળ મિત્રો, કિલ્લા જોવા આવતા લોકો પોતાના નામ અને અન્ય લખાણો લખીને દીવાલોને બગાડી નાખતા હતા. ઐતિહાસિક સ્થળો આપણી ખાલી જગ્યા ધરોહર છે, રાષ્ટ્રીય તેની જાળવણી કરવી આપણી ફરજ છે. 79માં સવાલ છે, જે સ્થળ સંગ્રહાલય કોને કહેવાય છે? જે સ્થળે ઐતિહાસિક વસ્તુઓ, વૈજ્ઞાનિક શોધો સાધનો, સાંસ્કૃતિક અને કલાકારની કારીગરી જે વસ્તુઓનો વગેરે સાચવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે તે સ્થળને સંગ્રહાલય કહે છે. બરાબર, બધી વસ્તુઓ, જૂની બધી વસ્તુઓ હોય ત્યાં જે આપણને જોવાલાયક હોય એવી વસ્તુઓ રાખવામાં આવે એને આપણે સંગ્રહાલય કહીએ છીએ. બાળકોને સંગ્રહાલયમાં શું જોવા ન મળ્યું? અંબાડી, મૂર્તિ, ડોલી કે તલવારો? તો મૂર્તિ. જૂનાગઢ સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું? જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ઘડા, આસનો, આભૂષણો, જવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, ડોલી વગેરે જોયું. જૂનાગઢમાં આવેલ સંગ્રહાલય નામ શું છે? તો દરબાર હોલ સંગ્રહાલય છે. પ્રશ્ન નંબર 83, સંગ્રહાલય શા માટે જરૂરી છે? સંગ્રહાલયમાં જૂના વખતની વસ્તુઓ જેવી કે ચિત્રો, વાસણો, કપડાં, તલવારો, લેખો, શિલાલેખો, સિક્કાઓ, ઘરવખરી વગેરે હોય છે. બરાબર, વગેરે હોય છે જેનાથી તે સમયના લોકોની રહેણી કરણી, પોશાક, ખાનપાન અને રીતો, રીતરિવાજો, સંસ્કૃતિ વગેરે વિશે આપણે જાણી શકીએ છીએ. માટે સંગ્રહાલય જરૂરી છે. તમે જોયેલા સંગ્રહાલયનું નામ આપો. તમે ત્યાં શું જોયું હતું તેની તમારે ચર્ચા કરવાની છે બાળમિત્રો. પ્રશ્ન નંબર 85, પહેલાંના લોકો પાણી ભરીને લઈ જવા શેનો ઉપયોગ કરતા હતા? ચામડાની મશકનો પાણી ભરીને લઈ જવા ઉપયોગ કરતા હતા. ચામડાની મશકનો. ભારે વસ્તુઓ ખાલી જગ્યા પર લઈ જવી સરળ પડે છે, ઢાળ પરથી લઈ જવી સરળ પડે છે. યોગ્ય જળકા જોડો ગિરનાર પર્વત છે, નવગણ કુવો છે, અડીકડી વાવ, ઉપરકોટ કિલ્લો. ચાલો બાળમિત્રો, આજે આપણે જેટલું ભણી ગયા છે એટલું યાદ રાખવાનું છે અને પાકું કરવાનું છે. આપણે અહીંયા તમારી આસપાસ આવેલા કોઈ ઐતિહાસિક સ્મારકની મુલાકાત તમારે લેવાની છે. જો કંઈ વસ્તુનો સંગ્રહ કરી તેનો આલ્બમ બનાવવાનો છે, જૂના સિક્કા, નોટો, ટપ્પાની ટિકિટો, પક્ષીના ચિત્રો, જુદા જુદા પ્રકારના પથ્થરો, તાળા, ભીત ચિત્રો વગેરે તમે આ બધો સંગ્રહ કરીને એક તમારો આલ્બમ બનાવી શકો છો બાળમિત્રો. બરાબર, ચાલો બાળમિત્રો, આપણો ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણે આઈડિયલ બુકમાં અને પાઠ્યપુસ્તકમાં બંનેમાં પૂરું કર્યું છે તો આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને આપણું પહેલું સત્ર, પ્રથમ સત્ર પણ આપણે અહીંયા પૂરું થાય છે. તો આપણે આ પરીક્ષાની તૈયારી કરવાની છે બાળમિત્રો. પરીક્ષામાં આપણા બધા પાઠ પૂછવાના છે અને આપણું પહેલું સત્ર અહીંયા પૂરું થાય છે. આવતા પેનમાં આપણે નવા ચેપ્ટર અને નવા સત્ર સાથે પાછા મળીશું. જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે અને કાપો કરવાનું છે અને પરીક્ષાની તૈયારી પણ કરવાની છે.